રાજકોટ ગેમ ઝોન પ્રકરણમાં સરકારે પુરાવાનો નાશ કરવા માટે સવારે પાંચ વાગ્યા સુધી સ્ટ્રક્ચર એમણ મૂવું હોય અને બપોરે ચાર વાગે અમે ત્યાં જાય ત્યારે સ્ટ્રકચર ને જેસીબી અને લોડરના ના માધ્યમથી એક જગ્યાએ ઢગલો કરી અને પુરાવાનો જે નાશ કર્યો છે એ મોટા અધિકારીઓ અને જવાબદાર લોકોને બચાવવા માટેનું સરકારનું ઈરાદાપૂર્વકનું કૃત્ય છે અને મૃત્યુનો આંકડો છુપાવવા માટે સરકારે આ કર્યું હોય એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે સરકાર નિર્દોષ લોકોના મૃત્યુ ઉપર પણ ઢાકપીછોડો કરવાનો જે પ્રયત્ન કરે છે એ પ્રયત્ન નિંદનીય છે હાઈકોર્ટે પણ

ત્રણ થી ચાર કલાકની અંદર હટાવી અને સરકારે એમના માલિકોને ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે ભૂતકાળની અંદર સુરતમાં તક્ષશિલા શિલાકાંડ થયું હોય મોરબીના ઝૂલતા પુલની ઘટના થઈ હોય તો એ સ્ટ્રકચરો ફોરેન્સિક લેબ વાળાને સીટની તપાસ માટે એ યથાવત રાખવામાં આવ્યા હતા પરંતુ રાજકોટ ગેમ ઝોન પ્રકરણની અંદર આ સ્ટ્રકચરને હટાવી અને સરકારે જેમના માલિકોને અને ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે ખબર ગંભીર અને નિંદનીય પ્રયત્ન છે